નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7મો આજના લેક્ચરમાં તદ્દન નવો પોઈન્ટ, વનસ્પતિને લગતો નવો પોઈન્ટ. આની પહેલાના લેક્ચરમાં શું ભણ્યા છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે વનસ્પતિમાં હલનચલન જેવું હતું, કે વનસ્પતિમાં હલનચલન એક વૃદ્ધિ આધારિત હતું, એક વૃદ્ધિ ઉપર આધારિત નહોતું. તો આજના પણ આપણે એના જેવો જ એક પોઈન્ટ છે, એનું નામ છે આવર્તન. આજે આવર્તનનો અર્થ શું થાય પહેલા તો એ જોઈએ. તો કે વનસ્પતિના અંગોમાંના આમાંથી પૂછાશે 100% છોકરાઓ, શું? કામ કે આ એક માત્ર વ્યાખ્યા છે. વ્યાખ્યા પછી આપણે કહીને આખો ચાર્ટ આવશે કે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન, ઉપર બહારની પરિસ્થિતિ, અમુક બહારના પરિબળો જે છે એ વનસ્પતિ ન જે અમુક અંગો છે અથવા તો વનસ્પતિ જે છે એમાં હલનચલન થાય છે, તો આ વનસ્પતિમાં થતું હલનચલન ઉપર અસર કોણ કરે? તો અમુક બહારના પરિબળો હશે, બાહ્ય પરિબળો છે. એના વિશેનો ચાર્ટ જોવાનો છે. આ જે છે ચાર્ટ સ્વરૂપે તમારે તમારી જે ફેરબુક છે એમાં લખવાનું છે, બહુ ઉપયોગી થશે. આ જે પોઈન્ટ છે વનસ્પતિના અંગોમાં હલનચલન, એક તો બાહ્ય એટલે બહારની અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે. સદિશીય ઉત્તેજનાનો અર્થ શું થાય? સદિશીય એટલે સામાન્ય. અમે લખ્યું છે કે સદિશીયનો જે સામાન્ય અર્થ છે એક જ દિશામાં, એક દિશીય એમ પણ કહી શકો. તો જોજો કે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય છે, સામાન્ય રીતે વનસ્પતિના અંગોમાં હલનચલન એટલે શું? આપણે જોયું વનસ્પતિના જે મૂળ છે એની લંબાઈમાં વધારો થવો. વનસ્પતિના મૂળ છે એની લંબાઈ કેમ તરફ વધે છે? તો કે નીચેની તરફ. આ જે વનસ્પતિ છે એની મૂળની લંબાઈમાં વધારો થવો, નીચે તરફ મૂળની લંબાઈમાં વધારો થાય અને ઉપર તરફ તો કે પ્રકારની લંબાઈમાં વધારો થાય છે, તો આ એક પ્રકારનું હલનચલન કહેવાય. તો આપણે પોઈન્ટ એ જોવાનો છે છોકરાઓ કે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય છે એ હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે. એટલે કે આ વનસ્પતિના અંગોમાં થતું હલનચલન બહારની બહારના પરિબળો જે છે એના લીધે પણ જોવા મળે છે અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ પણ જોવા મળે છે. એક જ દિશામાં આપણે એ વનસ્પતિની જે વૃદ્ધિ છે એટલે કે વનસ્પતિની જે હલનચલન છે એ દર્શાવવામાં આવશે કે મૂળ માની લો કે નીચેની તરફ અને પ્રકાંડ છે ઉપરની તરફ જ વધે છે. બરાબર છે? તો વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે. એને એમ કીધું છે કે ભાઈ આ વનસ્પતિના અંગોમાં થતું હલનચલન દર્શાવાય કેમ? તો કે બાહ્ય અને સદિશીય ઉત્તેજના. હવે અમુક પરિબળો છે, અમુક ઉત્તેજના હશે કે જે બહારની અને સદિશીય એટલે કે એક જ દિશામાં, તો આ બાહ્ય અને સદિશીય ઉત્તેજના અનુરૂપ દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? તો કે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. તો તેને શું કહેવામાં આવે છે? તો કે આવર્તન કહેવામાં આવે છે. આવર્તન નો સામાન્યતઃ અર્થ શું થાય? તો એની વ્યાખ્યા લખવી પડશે કે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજના અનુરૂપ દર્શાવાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને આવર્તન કહેવામાં આવે છે. નેક્સ્ટ, આ તો મેં આનો અર્થ લખ્યો છે. નેક્સ્ટ કે ઉત્તેજનાને પ્રેરતા પરિબળો ક્યાં છે? કે ભાઈ ઉત્તેજના છે તો એ પ્રેરતા પરિબળો ક્યાં છે? વનસ્પતિ જે છે એ કઈ ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર દર્શાવે છે? બરાબર છે? એટલે કે આ ઉત્તેજના પ્રેરતા, એટલે વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરે છે, તો ઉત્તેજના પ્રેરતા ઉત્તેજના માટે જવાબદાર પરિબળો ક્યાં છે? ક્યા પરિબળો એવા છે કે જે વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરે છે? તો પહેલું આવશે પ્રકાશ. વનસ્પતિ આ પ્રકાશ જે છે પ્રકાશની હાજરીમાં એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે, આ એક પ્રકારની ઉત્તેજના કહેવાય વનસ્પતિ માટે, એક પરિબળ છે. આ પરિબળને લીધે વનસ્પતિ ઉત્તેજના દર્શાવે છે અને ઉત્તેજનાના અનુરૂપ એ પ્રતિચાર દર્શાવશે. આપણે છીએ તો આપણે કોઈ ગરમ વસ્તુને
સ્પર્શ કરીએ છીએ તો આપણે એક પ્રકારની ઉત્તેજના આપણા શરીરમાં ઉદભવી છે, એને અનુરૂપ આપણે પ્રતિચાર દર્શાવીએ. શું કરીએ? ગરમ વસ્તુ મૂકી દઈએ છીએ, પ્રતિચાર છે, બરાબર છે. પ્રકાશ, ગુરુત્વાકર્ષણ બળ, પાણી, રસાયણ અને સ્પર્શ, આટલા પોઈન્ટ છે. કે ઉત્તેજના પ્રેરતા પરિબળો ક્યાં છે વનસ્પતિમાં? એક તો પ્રકાશ છે, એક ગુરુત્વાકર્ષણ બળ છે, એક પાણી છે, એક રસાયણ છે અને એક સ્પર્શ છે. આટલા પરિબળોની હાજરીમાં વનસ્પતિ ઉત્તેજના દર્શાવે છે અને તેને અનુરૂપ તે પ્રતિચાર દર્શાવશે. તો આ પોઈન્ટ ખાસ દરેક વિદ્યાર્થી લખી લેજો. તો આજના માત્ર આપણે આવર્તનની વ્યાખ્યા અને ઉત્તેજના પ્રેરતા પરિબળો આટલું સમજવાનું છે. ત્યાર પછી આજના લેક્ચરમાં માત્ર એક ચાર્ટ હું દર્શાવીશ, એ ચાર્ટને અનુરૂપ વ્યાખ્યા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, પણ જે ચાર્ટ છે હું તમને લખી દઉં છું. તો પહેલા તો એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ, આ બે પોઈન્ટ દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો, ત્યાર પછી હું તમને દરેક વિદ્યાર્થીને ચાર્ટ જે છે એ લખાવું છું. ત્યારબાદ છોકરાઓ દરેક વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો કે આપણે એક આવર્તનની વ્યાખ્યા જોઈ અને ત્યાર પછી મેં લખ્યું હતું કે ઉત્તેજના પ્રેરતા પરિબળો ક્યાં ક્યાં છે. એમાંના પરિબળ હતું ગુરુત્વાકર્ષણ બળ, પ્રકાશ, પાણી, રસાયણ અને સ્પર્શ, બરાબર છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો આપણે એને ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું છે કે આવર્તન એને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રોપિઝમ, બરાબર છે. તમને જો એમ પૂછે કે આવર્તન એટલે શું, તો આપણે જે વ્યાખ્યા સમજી છે એ, અને એમ પૂછે કે ટ્રોપિઝમ એટલે શું, તો પણ એ જ વસ્તુ. આ આવર્તનને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રોપિઝમ, બરાબર છે. તો આ યાદ રાખવું પડશે તમારે દરેક વિદ્યાર્થીઓ. તો ભૂ આવર્તન, અહીંયા ભૂ આવર્તન એટલે શું? તો કે ભાઈ આપણે કે ઉત્તેજના પ્રેરતા પરિબળોમાં એક પરિબળ હતું કે ગુરુત્વાકર્ષણ બળ. તો વનસ્પતિ છે ગુરુત્વાકર્ષણ બળની એક હાજરીમાં એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે, બરાબર છે. એક પ્રકારનો પ્રતિચાર એ દર્શાવે છે, તો એને કહેવાય છે ભૂ આવર્તન. આપણે વ્યાખ્યા નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, પણ અત્યારે આપણે નામ યાદ રાખશું. પહેલા એક વ્યાખ્યા યાદ રાખશું એટલે એની ઉપરથી બધી વ્યાખ્યા યાદ રહી જશે. ભૂ આવર્તન, બરાબર છે. જો દરેકમાં છેલ્લે આવર્તન આવર્તન આવે છે. જો જલાનું વર્તન, આ એક આવર્તન પાછળ શબ્દ લાગે છે આવર્તન, બરાબર. જલાનું વર્તન, પ્રકાશાનું વર્તન, રસાયણનું વર્તન અને સ્પર્શાનું વર્તન, છેલ્લે બધામાં આવર્તન આવર્તન લાગે છે. વનસ્પતિમાં આપણે જોયું હતું કે ઉત્તેજના પ્રેરતા પરિબળોમાં એક પરિબળ હતું કે ગુરુત્વાકર્ષણ, તો તેને કહેવાય છે ભૂ આવર્તન. નેક્સ્ટ બીજું હતું પાણી. પાણીને જલાનું વર્તન, જલ એટલે પાણી થાય, તો કે એની ઉપરથી જલાનું વર્તન. પ્રકાશ, પ્રકાશને કહેવામાં આવે છે પ્રકાશાનું વર્તન. રસાયણ, રસાયણાનું વર્તન. સ્પર્શ, સ્પર્શાનું વર્તન. આવડી ગયું આટલું? આ દરેક ગુજરાતીમાં નામ છે, આ ગુજરાતીના આપણે ઇંગ્લિશમાં નામ યાદ રાખવાના છે. ભૂ ગુરુત્વાકર્ષણ એને કહેવાય છે ભૂ. જીઓ, જીઓટ્રોપિઝમ. શું કામ? તો કહેવાય આવર્તનને શું કહેવાય ઇંગ્લિશમાં? ટ્રોપિઝમ. જો દરેકમાં પાછળ આવર્તન આવર્તન છે તો કે હા, તો હવે આપણે આવર્તનની જગ્યાએ ટ્રોપિઝમ લખશું ઇંગ્લિશમાં, અને ભૂની જગ્યાએ જીઓ. તો કે જીઓટ્રોપિઝમ એ કહેવાય આને. જલાનું વર્તન એને કહેવાય હાઇડ્રોટ્રોપિઝમ એ કહેવાય. જલ એટલે પાણી, પાણીને હાઇડ્રો કહેવાય છે. પ્રકાશાનું વર્તન, પ્રકાશને ફોટો કહેવાય છે, ફોટોટ્રોપિઝમ. રસાયણને ઇંગ્લિશમાં કેમિકલ કહેવાય, પણ અહીંયા આવશે કેમોટ્રોપિઝમ. અને સ્પર્શ એને કહેવામાં આવે છે થિગ્મોટ્રોપિઝમ. ત્યાર પછી લખેલું છે ગુરુત્વાકર્ષણ બળ, પાણી,
પ્રકાશ, રસાયણ અને સ્પર્શ આ શું છે? તો કે આ ઉત્તેજના પ્રેરતા પરિબળો છે. આ દરેકની વ્યાખ્યા આવશે કે ભાઈ ભૂઆવર્તન એટલે શું, જલાનુવર્તન એટલે શું, પ્રકાશાનુવર્તન એટલે શું, રસાયણાનુવર્તન એટલે શું અને સ્પર્શાનુવર્તન એટલે શું. તમને આ પણ પૂછી શકે છે અને આ પણ વ્યાખ્યા પૂછી શકે છે, બરાબર છે? તો આજના લેક્ચરમાં માત્ર આપણે તો આવર્તન છે વનસ્પતિના અંગોમાં હલનચલન થાય છે, તો આ હલનચલન બાહ્ય પરિબળો અને તો કે સદિશ્ય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવવામાં આવે છે, બરાબર છે? તો વનસ્પતિના અંગોમાં થતું હલનચલન કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે બાહ્ય અને સદિશ્ય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવવામાં, જેને શું કહેવામાં આવે છે? તો કે આવર્તન કહેવામાં આવે છે, ટ્રોપિઝમ કહેવામાં આવે છે. એના આવશે કે ભાઈ વનસ્પતિમાં કેટલા ક્યાં ક્યાં આવર્તન જોવા મળે છે? તો કે વનસ્પતિમાં આટલા આટલા પ્રકારના આવર્તન જોવા મળે છે, બરાબર છે? એમાંનું પહેલું છે ભૂઆવર્તન, જલાનુવર્તન, પ્રકાશાનુવર્તન, રસાયણાનુવર્તન અને છેલ્લે છે સ્પર્શાનુવર્તન. વનસ્પતિ ગુરુત્વાકર્ષણ બળના લીધે એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે, વનસ્પતિ પાણીના લીધે એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે, વનસ્પતિ પ્રકાશના લીધે પ્રતિચાર દર્શાવે છે, રસાયણના લીધે પ્રતિચાર દર્શાવે છે, સ્પર્શના લીધે પ્રતિચાર દર્શાવે છે. તો બધા પ્રતિચારના જો દરેકના અલગ અલગ નામ છે, આ એક ગુજરાતીમાં છે, આ એનું ઇંગ્લિશમાં નામ છે, ના પરિબળ છે, ગુરુત્વાકર્ષણ એક પરિબળ છે, આ એક પરિબળ, આ દરેક એક પરિબળ છે. તો આજના લેક્ચરમાં છોકરાઓ માત્ર પહેલા તમે દરેક વિદ્યાર્થી આટલું જે છે એ પાકું કરવાનું છે. તમારી સામે આ ચાર્ટ રાખેલો છે, આ ચાર્ટ વ્યવસ્થિત રીતના તમારે જે તમારી ફેરબુક છે એટલે કે ડ્રોઈંગ બુક છે એમાં લખી નાખજો. શું કામ? તો કે ચાર્ટ છે, કોઈ આકૃતિ આવે છે તો એ પણ ડ્રોઈંગ બુકમાં લખજો અને ચાર્ટ આવે તો એ પણ ડ્રોઈંગ બુકમાં લખજો, બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને આજના હોમવર્કમાં એ કે આ જે ચાર્ટ છે વ્યવસ્થિત રીતના કલરફુલ પેનનો યુઝ કરી શકો છો, સિવાય કે રેડ પેન છે ગમે તે પેન યુઝ કરી શકો છો. અને જ્યારે તમે લોકો ચાર્ટ બનાવો ત્યારે જો તમારી પાસે અવેલેબલ હોય તો જે આપણે અમુક વિશિષ્ટ પ્રકારની જે પેનનો યુઝ પણ કરી શકો છો દરેક વિદ્યાર્થીઓ, બરાબર છે? અમુક જરીવાળી પેન આવે છે તો એનો ઉપયોગ કરી શકો કે દેખાય એવા અક્ષરમાં. સ્કેચ પેનનો પણ યુઝ કરી શકો, પણ સ્કેચ પેનના લીધે પાછળનું પેજમાં જે છે એ પ્રોબ્લેમ ના આવે તમારે જોવાનું છે. તો જેટલી પેન કલરફુલ પેન યુઝ કરશો એટલું તમને રીડિંગ કરવામાં મજા આવશે, બરાબર છે? આ છે માત્ર તેનો ચાર્ટ. આવતીકાલે આપણે આ જ ચાર્ટમાં જોશું કે ભાઈ ભૂઆવર્તનની વ્યાખ્યા કેમ અપાઈ છે, મૂળ અને પ્રકાંડ છે એના વિશે જોવાનું કે કોણ ધન અને કોણ ઋણ, પણ એ આવતીકાલના લેક્ચરમાં જોશું. આજના માત્ર પહેલા દરેક વિદ્યાર્થીઓ આ જે છે એ યાદ રાખજો, બરાબર છે? તો આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે આટલું ભણવાનું છે. તમારી સામે 2 મિનિટ રાખું છું છોકરાઓ, દરેક વિદ્યાર્થીઓ આ લખી લો.